सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिबळ गीता ग्रंथनी अंदर ग्रंथना उपसंहार तरफ जई रह्या छे સ્વામીએ લગભગ 40 કડવાને 10 પદ સુધી ઘણી બધી વાતો કરી એમાં છેલ્લે હવે સ્વામી એક સાધકને એક મુમુક્ષુને ભગવાનને કેવી રીતે પ્રાર્થના કરવી એવી પ્રાર્થના કરવાની રીત પોતે મુમુક્ષુ દશાએ મુમુક્ષુની સ્થિતિએ જઈને સમજાવી રહ્યા છે સ્વામીએ ગઈકાલ પદ 10ની અંદર મહારાજને અતિ શૂન્ય ભાવે દીન ભાવે ગરીબ ભાવે પ્રાર્થના કરવાનું આપણને શીખવાડ્યું સ્વામી આગળ કડવું 41 છે એની અંદર લખે છે કાજ કરવા સંત નાગન શ્યામજી કાજ કરવા સંતના ઘનશ્યામજી આવો છો અવનીએ મૂકી નિજ ધામજી આવો છો અવનીએ મૂકી નિજ ધામજી હે પ્રભુ તમે સંતોનું કાર્ય કરવા માટે સંતોના કાજ કરવા માટે હે ઘનશ્યામ પોતાનું ધામ મૂકીને તમે આ પૃથ્વી પર પધારો છો અમે એવું જાણ્યું છે તમારું ધામ અક્ષરધામ જે છે અતિ તેજોમય અને અતિ સુખદ છે જ્યાં આગળ દુઃખનો લવલેશ નથી એવું તમારું ધામ છે જ્યાં તમને જ અખંડ ચાહે એવા અનાદિ મુક્તો છે જ્યાં તમને અખંડ લાડ લડાવે એવા અનાદિ મુક્તોની જ્યાં અનંત પંક્તિઓ બેઠી છે જ્યાં આગળ તમને અતિ સુખ વર્તે છે ને તમારા મુક્તોને અતિ સુખ વર્તે છે જે ધામની અંદર કેવળ આનંદ આનંદને આનંદ જ છે એવું પરમાનંદ રૂપી અક્ષરધામ જ્યાં રહેવું તમને અખંડ ગમે છે ત્યાંથી તમે એવા ધામને છોડીને દયાએ કરીને કાદવયુક્ત પથરાઓ અને ધૂળથી ભરેલી આ પૃથ્વી ઉપર આવો છો અનંત કોટી મુક્તો જેમ તમારા મહિમાને સમજે છે એના કોટીમાં ભાગનો મહિમા પણ આ અવની ઉપર રહેલા જીવાત્માઓ તમારો સમજી નથી શકતા છતાં પણ તમને તમારા સંત અતિ વાલા છે તમને તમારા ભક્ત અતિ વાલા છે એના કારણે પ્રભુ તમે દેહ ધરીને આ પૃથ્વી પર આવો છો નિષ્કુળાનંદ સ્વામી પ્રાર્થનાની શરૂઆત આવી રીતે કરે છે તે તો હરિજનના કરવા
કામજી તે તો હરિજન ના કરવા કામજી તમ વિના ઠરવા નથી સંતને ઠામજી તમ વિના ઠરવા નથી સંતને ઠામજી તમે પ્રભુ ધામમાંથી આ પૃથ્વી પર પધારો છો, સંતના કામ કરવા પધારો છો, હરિજનના કામ કરવા માટે પધારો છો. તમારા વિના આ સંતો અને આ ભક્તોને ઠરવાનું બીજું કોઈ ઠામ જ નથી. અક્ષરધામમાંથી ભગવાનની કેટલી મોટી દયા. કોઈ પણ કાર્યની જરૂર પડે, કોઈ પણ કાર્યની, પોતાના સંત અને ભક્તોને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ રીતના કાર્યની જરૂર પડે તો મહારાજ અક્ષરધામ છોડીને ગમે તે રૂપ ધારણ કરીને ગમે તેમાં પ્રવેશ કરીને કામ કરવા માટે આવે છે. બિરુદ એનું ગજબનું છે, શ્રદ્ધા મહારાજની ગજબની છે, દયા મહારાજની ગજબની છે, કરુણા મહારાજની ગજબની છે. શું એનું વર્ણન કરી શકાય? વ્યાપકાનંદ સ્વામી વિચરણ કરવા નીકળ્યા હોય, રાજાનો દીવાન ગુનામાં આવે, કરોડ રૂપિયાનો દંડ ઠેરાવવામાં આવે, વ્યાપકાનંદ સ્વામીના ચરણમાં ઓલો પડે, બધેથી રૂપિયા ભેગા કરે ને તોય કાંઈ ના થાય. કરોડ રૂપિયા એ જમાનામાં કેમ ભરાય? મુસલમાન રાજાએ કીધું, કરોડ રૂપિયાનો દંડ ન ભરે તો મુસલમાન બનાવું, બંદીખાને નાખું. જામીન કરાવીને મોટા શેઠિયાએ છોડાવ્યા અને સગા સંબંધી બધાય પાસેથી ઉછીના બધી રીતના રૂપિયા લીધા પણ કરોડ ન થયા. શિવાલયે જઈને મરવા તૈયાર થયો કે હિન્દુ મટીને મુસ્લિમ થવું એના કરતાં તો શિવાલય ઉપરથી પડતું મૂકું, મારો કોઈ આવે આરો લાવે એમ નથી. સદગુરુ વ્યાપકાનંદ સ્વામીના દર્શન થયા, પગમાં પડ્યો, પ્રાર્થના કરી, સ્વામી કે એક સ્વામિનારાયણ નામ લે. સ્વામીએ આર્ત ભાવે મહારાજને પ્રાર્થના કરી, દીન ભાવે પ્રાર્થના કરી, હે પ્રભુ હવે તો દોરી તમારા હાથમાં છે, મેં તો આને કહી દીધું કે તું ભજન કર, હવે બાકીનું તમારે સંભાળવાનું છે. જ્યારે સંત ભગવાનને આવી પ્રાર્થના કરે છે ત્યારે એવા સંતના કાર્ય કરવા માટે સ્વયં મહારાજ આવે છે. પેલા દીવાને ભજન ચાલુ કર્યું, પોતાના પરિવારે સહિત ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળન સ્વામીએ લખેલા પરચા ઉપરથી આપણે કહી શકીએ કે શ્રીજી મહારાજ મોટા શેઠિયાનું રૂપ લઈને આવ્યા. તોતડીઓ બોલે, કોથળીઓ રૂપિયાની ભરેલી છે. જઈ અને ઓલા મોટો શેઠિયો જે જામીન થયો તો એને કે ગણીલો ભાઈ રૂપિયા તમે કોણ? બસ તમે તમારે રૂપિયાનું કામ છે ને રૂપિયા ગણીને લઈ લો અને વહેલા વહેલો ઓલો મારો ભગત છે એને છોડાવી દો. કામ કરી દીધું મહારાજે. વ્યાપકાનંદ સ્વામીના વચને કામ કર્યું. એ સંતનું કાર્ય કરવા માટે સ્વયં મહારાજ આવ્યા. આપણા જીવનમાં પણ આપણે આમ ઘણી બધી જગ્યાએ દ્રષ્ટિ કરીએ ને તો ભગવાન ગુરુજી જેવા મોટા સાધુનું, સંતોનું, ભક્તોનું કાર્ય કરવા માટે અવારનવાર ઘણા બધા રૂપે કરીને ઘણા બધામાં પ્રવેશ કરીને આવતા હોય છે. એની ખબર જો આપણે બરાબર રાખીએ, કારણ કે ભગવાન કોઈ આજ સ્વરૂપે આવે એવું નક્કી નથી. ભગવાન તો બધા બહુ સ્વરૂપે આવે છે. અરે કોઈ વખત સ્વરૂપ ધારણ કર્યા વિના કોઈનામાં પ્રવેશ કરીને આવે છે ત્યારે વ્યક્તિ નથી આવતો, સ્વયં મહારાજ આવે છે. પણ જેને દ્રષ્ટિકોણ પ્રાપ્ત થયો છે ને એને જે ખ્યાલ આવે કે આ રૂપમાં મહારાજ આવ્યા, આમાં પ્રવેશ કરીને મહારાજે કરાવ્યું, આ કાર્ય આવું નહોતું થાય એવું છતાં પણ થયું એ મહારાજે કર્યું, બધું મહારાજ કરે છે. આપણે નજરની સામે આપણા પીવડા ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠા ઉત્સવ એની થોડીક સ્મૃતિ કરીએ તો જે ભક્તો કાર્યકર્તાની અંદર અહીં વ્યવહારિક સેવાઓમાં જે હતા, જે છે આજે એના સાક્ષી, જે ભક્તો અહીં આગળ ઉત્સવ દરમિયાન હતા, ઉત્સવ પહેલાં જે અહીં આગળ મંદિરની અંદર જે કામકાજો ચાલતા, એ બધાની અંદર જો બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવામાં આવે તો ગુરુજી જેવા મોટા પુરુષના સંકલ્પે મહારાજ કોઈનામાં કોઈની અંદર પ્રવેશ કરીને
ઘણા બધા કાર્યો કરતા એ દેખાય છે, એ અનુભવાય છે, એ અનુભવાયેલા અહેવાલો છે. એવા તો કેટલાય પછી થાય, પણ આ તો આપણી નજરની સામે અનુભવેલા કે મહારાજ જે કાર્ય કરવા માટે કોઈની અંદર પ્રવેશ કરીને કાર્ય કરાવે. અરે ભગવાન, તો મેં કીધું ને કે ઘણીક વખત મંદિરમાંથી કોઈ વસ્તુ ઓર્ડર કરવાની હોય અને એ વસ્તુ ખોટી ઓર્ડર થઈ જાય એવી હોય, તો કોઈ વખત ઓર્ડર કરવા માટેનો નંબર જ ના ચાલે. કોઈ પણ કાર્ય ખરીદવું હોય તો એ થાય જ નહીં, કોમ્પ્યુટરમાં ભગવાન પ્રવેશ કરી જાય કે આ તમે ભૂલા પડો છો, તમે ભૂલા પડો છો. આપણને થાય 5 વખત ઓર્ડર કર્યું તો એક્સેપ્ટ કેમ નથી થતો, આપણે બહુ જ જરૂર છે, પછી ખબર પડે કે આમાં નુકસાન થાય એવું હતું. એવું તો ભગવાન અનેક અનેક એવું નથી, વ્યક્તિમાં જ પ્રવેશ કરે, સાધનમાં પણ પ્રવેશ કરીને રક્ષા કરે. મહારાજની દયા એટલી બધી છે કે એની દયા સામે આપણે આપણું કર્તવ્ય જેવું જોઈએ ને એવું નિભાવી નથી શકતા. જે પરમાત્મા પોતાનું કર્તવ્ય નથી ચૂકતા, આપણા શ્વાસ લેવાનું મહારાજ યાદ રાખે છે. આપણે ક્યાં યાદ કરીએ છીએ શ્વાસ લેવો છે ને છોડવો છે, સ્વયં મહારાજ કરાવે છે. જમ્યા પછી આપણે તો રાત્રે જમી લીધું, જમ્યા પછી પચાવે કોણ? આપણે તો હોઈ ગયા, આપણને ખબર નથી કે અંદર શું ક્રિયા થઈ. આપણે તો જે આવ્યું જમી લીધું, જમીને આપણે હોઈ ગયા, અંદર પચાવે કોણ? મહારાજ. સવાર પડ્યું, જગાડે કોણ? મહારાજ. જગાડ્યા પછી આખી સ્મૃતિની ફાઇલ આપે, વિસ્મૃતિ ના કરાવી દે? મહારાજ. કેટલી બધી જગ્યાએ ભગવાન આપણી અખંડ સેવામાં ઊભા છે એનો જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાનની શું કરુણા અને દયા છે. એક પણ જો આ એક પણ જગ્યાએ ભગવાન આપણી માટે ઊભા ના રહે ને તો એક સેકન્ડની અંદર બધું ફેલ થઈ જાય. સ્મૃતિ જ ફેલ કરી દે આપણને, આપણે કોણ છીએ, ક્યાં છીએ, શું કરવાનું છે, શું બોલવાનું છે, એ આપણી સ્મૃતિ જ ન રાખે મહારાજ, તો કેવી રીતે આપણે કંઈક બોલવું હોય કરવું હોય તો કરી શકીએ? કાલે જે કાર્ય આપણે કરવાનું આજ નિર્ધાર્યું છે, પણ કાલે સવારે ઉઠીએ ત્યારે આપણી સ્મૃતિ જ ના રહે. આપણે કેટલા વર્ષથી આ પૃથ્વી પર છીએ, આખી વિસ્મૃતિ બધું જ આપણને ભૂલાડી દે. અને આખી આખી જેવી રીતે કોઈ વખત વાયરસ આવે ને આખી કેમ ફાઇલ ડિલીટ થઈ જાય, એમ ભગવાન આખી ફાઇલ ડિલીટ કરી નાખે. કોણ છું, કોનો દીકરો છું, કોનો પતિ છું, કોની પત્ની છું, બધું જ ભૂલાડી દે. તો આ જીવની કોઈ તાકાત નથી કે આમ કંઈક કરી શકે. આ જીવની કશી જ તાકાત નથી. ગમે એટલો બળિયો હોય, ગમે એટલો આ દુનિયામાં બળિયામાં બળિયો વ્યક્તિ દેખાતો હોય, પરંતુ પરમાત્માની આગળ કશું જ નથી. ભગવાન ધારે એક સેકન્ડના કરોડમાં ભાગમાં આખું બ્રહ્માંડ ચલાવે એવા બ્રહ્માંડાપત્યોની પણ વિસ્મૃતિ કરાવી દે એટલા શક્તિશાળી છે. એની શક્તિ વિના આખા બ્રહ્માંડના રચવાવાળા બ્રહ્માદિક દેવો પણ એક તનખલું નથી આમથી આમ કરી શકતા. એવા સમર્થ મહારાજ એ આપણને સહેજે મળ્યા. એ આપણને એવું કહે છે, હું તો તમ કાર ને રે આવ્યો ધામ થકી ધરી દે. ઓરડાના પદ છે ને એને બહુ પ્રેમથી દિવસમાં એક વખત ગાવા, એકલા બેસીને ગાવા, એકાંતમાં બેસીને ગાવા. અને એના જે છેલ્લા 2 પદ છે ને, શ્રીજી મહારાજ જે સ્વયં જે પદોને લખ્યા છે ઇતિહાસોમાં લખાનું, પ્રેમાનંદ સ્વામીએ 2 પદ લખ્યા ને બાકીના 2 બાકી હતા. સ્વામીને જમવાનું બાકી હતું, પદ પૂરા ન થાય ત્યાં સુધી જમાઈ નહીં. સ્વામી સ્નાન કરવા ગયા અને મહારાજે એ 2 પદ લખ્યા. એની અંદરની જે મહારાજની કડી છે લખેલી, હું તો તમ કાર ને રે આવ્યો ધામ થકી ધરી દે, આ એક જ કડી જો જીવનમાં યાદ રહે, હાલતા ચાલતા ખાતા પીતા આવા મોટા મહારાજ મારા માટે આ પૃથ્વી પર શરીર ધરીને આવ્યા, હું કોણ, મારી હેસિયત શું, મારી લાયકાત શું, મારી અંદર એવા કયા સદગુણો, મારી અંદર એવી કઈ શક્તિ, મારી એવી શું પ્રતિભા, મારી અંદર શું એવું આકર્ષણ કે આવા મોટા મહારાજને મારામાં ખેંચાવવું પડે, આવા મોટા મહારાજને આટલા આનંદકોટી બ્રહ્માંડોમાં નજર મારી ઉપર રહી, એ મારી કેટલી મોટી, મારી પર એ મહારાજની કૃપા છે. આપણે નથી રાખી શકતા, અમે સંતો હોઈએ ને, તમે 1000 કે 2000 હરિભક્તો હો ને,
તો 2000 ઉપર નજર અમારી એક સરખી નથી રહી શકતી. અમારે વહેંચવું પડે કે ભાઈ આટલા હરિભક્તોને અત્યારે આ સ્વામી સાચવશે, આટલા હરિભક્તોને આ સ્વામી સાચવશે, દેશની અંદર હરિભક્તોને આ એરિયાની અંદર આ સ્વામી વિચરણ કરશે, વિદેશમાં આ સંતો વિચરણ કરશે, આટલું આયોજન કરવું પડે છે. 2000-5000 હરિભગત સુધી પહોંચવું હોય તો પણ આટલું આયોજન કરવું પડે છે સંતોને. સંપ્રદાયની અંદર આટલા મોટા મોટા સદગુરુ સંતો, આટલા બધા સંતો મંડ્યા છે ત્યારે આ સત્સંગ આટલો ઊભો છે. પણ કેટલા બધા વિભાગોની અંદર વ્યવસ્થા માટે આખી વ્યવસ્થા ગોઠવવી પડે મહારાજને, એક સંપ્રદાય નહીં. શ્રીજી મહારાજને તો અનંત કોટી બ્રહ્માંડોમાં પોતાના અનંત ભક્તો હશે, અનંત જીવાત્માઓ હશે, પણ બધાની માટે પર્ટિક્યુલર એક માટે એકને નજર આપે એવા તો એક મહારાજ જ છે. એક માટે એકને નજર આપે. આપણે મહારાજની બાજુ જોઈએ, હે મહારાજ આપણી સામું જોવે. બીજા કોઈ ભક્ત કે હે મહારાજ એની સામું જોવે. દરેક સામું જોવે તો એ દરેકને એવું લાગે કે મહારાજ મારી હારે છે. એ કમાલ એક મહારાજમાં જ છે. દરેકને એવું લાગે મહારાજ મારી હારે છે, મહારાજ મારી સામું જોવે છે, મહારાજ મારી માટે આવ્યા છે. હું તો તમ કારને રે આવ્યો ધામ થકી ધરી દે, આ એક કડી જો જીવનમાં યાદ રહી જાય તો દીન ભાવ રાખવા માટે, શૂન્ય ભાવ કરવા માટે, અહમ ભાવને ટાળવા માટે, આ લોકની આસક્તિને ટાળવા માટે, આ લોકના સંબંધોને ગૌણ કરવા માટે કોઈ હમજણની જરૂર નહીં પડે. બસ આવા મોટા મહારાજ, એ મહારાજની મોટપ, અને એ મહારાજની મોટપ સામે જે એવું કહે છે હું તો તમ કારને રે આવ્યો ધામ થકી ધરી દે, એને આપણને ધામમાં લઈ જવાનો શું સ્વાર્થ? એનું ધામ કાંઈ ખાલી થોડું પડ્યું છે તો આપણને ત્યાં બેહાડી દેવા છે. એમને કાંઈ ત્યાં આગળ કોઈ જતું જ નથી એટલે એમને એવું છે કે મારી ક્રેડિટ ઘટી જાય અક્ષરધામની એટલે મારે લઈ જવા છે. ના, કેવળ દયા. યો પ્રકટી, એ જે પ્રગટ થાય છે, પ્રકટીવાન પ્રગટ થાય છે શાના માટે? તો કે દયાએ કરીને, દયાએ કરીને પ્રગટ થાય. શ્રીમદ સત્સંગી જીવનમાં લખ્યું કે મહારાજ દયાએ કરીને પૃથ્વી પર આવે છે. હે પ્રભુ, તમે હરિજનના કામ કરવા માટે આવો છો, અમારે ઠરવા માટે તમારા સિવાય બીજું કોઈ ઠામ નથી. ઠામ નથી બીજે ઠરવા, તમ વિના તમારા જનને, તે હસારું અવનીએ આવો નાથ ધરી નરતનને. મહારાજ, તમારા જે જન છે, તમારા જે ભક્ત છે, તમારા જે સંત છે, એને તમારા સિવાય ઠરવાનું બીજું કોઈ ઠામ નથી. માટે પ્રભુ તમે આ પૃથ્વી પર આવો છો, નર તનને ધરો છો, હાજર છો હરિજનના કષ્ટ કાપવા કરુણા નિધિ. નિમિષ એક નથી રહેતા ન્યારા, કરો છો રક્ષા બહુવિધિ. હે મહારાજ, તમે કેવા દયાળુ છો, હંમેશા હરિજનના કષ્ટ કાપવા માટે હાજર રહો છો. એક પણ આજ સુધીમાં એવો પ્રસંગ બન્યો નથી કે જ્યારે હરિજનને કષ્ટ પડે અને મહારાજ આવીને ઊભા ના હોય. આજ દિવસ સુધીમાં, આ સેકન્ડ સુધીમાં એક પ્રસંગ એવો નથી બન્યો આ પૃથ્વી ઉપર કે કોઈ હરિભક્તને કષ્ટ આવ્યું હોય, કોઈ પોતાના ભક્ત કે પોતાના સંતને કષ્ટ આવ્યું હોય ને મહારાજ ઊભા ના હોય. આપણને દેખાતા ના હોય એ આપણી કસર છે, આપણને અનુભવાતા ના હોય એ આપણી કસર છે, આપણો દ્રષ્ટિકોણ એવો કેળવાયેલો ના હોય આપણી કસર છે. નહીં તો મહારાજ, ગમે એવો પામર છે, એક જ વખત એને એટલું કીધું છે, એક વખત એને સમજણ વિના કીધું છે કે સમજણ સહિત કીધું છે? મહારાજ એવું નથી જોતા. એને કેટલું મહારાજને સમજીને કીધું છે એવું મહારાજ નથી જોતા. મહારાજ તો એટલું જ જોયે છે. એક વખત એને મને એટલું કીધું છે કે મહારાજ હું તમારો છું, જેવો છું એવો તમારો છું. આ એક વાક્ય મહારાજને એટલું બાંધી દે છે. એવા જીવાત્માને પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ ગમે એવું કષ્ટ પડે, મહારાજ હું તમારો છું.
આર્ત ભાવે, ભલે એને મહારાજ કેવા મોટા છે નથી સમજાયું, ભલે નથી સમજાયું, તમારો છું હે મહારાજ, તમારો છું, બસ કામ મહારાજ કરે જ છે. ગમે એવી જગ્યાએ ને ગમે એવું મોટું કષ્ટ આવે તોય મહારાજ એની બાજુમાં આવીને ઊભા જ રહે છે. હા, સમજણવાળો હોય તો મહારાજે વચનાવતમાં કીધું, સુડીએ ચડાવ્યો હોય અમે બાજુમાં ઊભા હોઈએ, સંકલ્પ ન કરે કે આ ભગવાન છે તે મને બચાવે, એ સમજણવાળાની વાત છે. પણ સમજણ એવી ન હોય અને કષ્ટ આવે તો મહારાજ આવે જ છે. પડે પડે મહારાજને જ્યાં અનુભવવા હોય ત્યાં, કેટલીક વાર આપણું ધાર્યું ન થતું હોય ને એ પણ મહારાજે આવીને અટકાવ્યું હોય. એની અંદર પણ બહુ મોટી મહારાજની દયા હોય, પણ આપણને એ સમયે એવું લાગે કે આ કાર્ય કેમ ન થયું, કારણ કે આપણે અનહમજો છીએ. આપણને મહારાજની દ્રષ્ટિ લાંબી છે, એટલી દ્રષ્ટિ આપણી ન હોય, આપણને થાય કે આ કાર્ય આટલું મોટું લઈને આપણે બેઠા, આટલું મોટું કાર્ય આપણે કર્યું કેમ ના થયું. પણ લાંબા સમયે ખબર પડે કે મહારાજ જે કરે બરાબર કરે. એ અટકાવ્યું એ પણ મહારાજે જ અટકાવ્યું, એ કાર્યને અટકાવ્યું ને તોય આપણું કાર્ય કર્યું. આપણા કાર્ય, આપણા ધારેલા કાર્યને મહારાજ અટકાવી દે તો પણ મહારાજ આપણું કાર્ય જ કરે છે, આખરે આપણી રક્ષા જ કરે છે. આપણને આપણી રક્ષાની ખબર નથી, આપણને આપણે ક્યાં ડૂબી જશું એની ખબર નથી, આપણે ક્યાં પડી જશું એની ખબર નથી. મહારાજ અને મોટાને એની સારી રીતે ખબર છે. માટે મહારાજ અને મોટા પુરુષો બસ બેને આધીન, બેને દયાના સાગર, બેને પોતાના રક્ષક, પોતાના પોષક, પોતાના કવચ બનાવીને જે રાખે છે કે મારા રક્ષક આ મહારાજને મોટા પુરુષ છે, મારા પોષક આ મહારાજને મોટા પુરુષ છે, મારું કવચ આ મહારાજને મોટા પુરુષ છે, બસ આ એક ભાવ જો જીવનમાં જળવાયેલો રહે, આ મહારાજને આ મોટા પુરુષો દેહ ધરીને આ પૃથ્વી પર મારા માટે છે, મારા માટે છે, કેવળ મારા જીવનું કલ્યાણ થાય એના માટે, આ ભાવથી શું થાય, અમારા બધાયનું કરતાં મારા માટે જ, એ જ્યારે વિચાર આવે છે ને ત્યારે એમ થાય કે આટલા બધાયની અંદર મારા માટે, મારી બાજુ નજર કરી. એક આ દુનિયાનો મોટો કોઈ દેશનો પ્રેસિડેન્ટ હોય, કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ હોય, એક કરોડો માણસની વસ્તી બેઠી હોય અને એની અંદર પોતે સ્ટેજ ઉપરથી એ પ્રવચન કરતો હોય, 7 સિક્યુરિટીની વચ્ચે એ વ્યક્તિ ઊભો છે અને એ વ્યક્તિ, લાખો માણસ બેઠા છે, લાખો માણસ, અને એની અંદર એમ કે આ ગામનો આ ભાઈ જ્યાં હોય ત્યારથી સ્ટેજ ઉપર આવે, મારે એમની સાથે 1 કલાક બેસવું છે. ઓલો વ્યક્તિ ત્યાં લાખો ને કરોડોની મેદની વચ્ચે બેઠેલો હોય અને તો એક ગામડાનો સામાન્ય વ્યક્તિ છે, એને VIP માં પણ બેસવાની વ્યવસ્થા નથી, મિડલ ક્લાસના લોકો જોડે બેસવાની વ્યવસ્થા નથી, એ તો છેલ્લે ક્યાંય વેખરાઈને ઊભેલો છે. અને ઓલો ન્યાથી 7 સિક્યુરિટીમાં વચ્ચે રહેલો દેશનો વડાપ્રધાન, રાજા, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ, એ એવું બોલે, આ ગામનો આ વ્યક્તિ, એને મારે મળવું છે, જ્યાં હોય ત્યાંથી એ સ્ટેજ ઉપર આવે, અથવા જ્યાં હોય ત્યાંથી મને આ જગ્યાએ આ સમાચાર મોકલે, મારે અહીંથી ઉતરીને એના સુધી જવું છે અને એમની સાથે મારે આજે ભોજન લેવું છે. આવું કરવામાં આવે તો કેટલું મોટું આશ્ચર્ય, ઓલાને કેવું વર્તે, આને જે વર્તે છે પણ ઓલાને કેવું વર્તે. લાખો માણસ ભેગા થયા હોય ને દરેકના નામની ચિઠ્ઠીઓ મૂકવામાં આવે અને કે ભાઈ આ મોટા મોટા આપણા દેશના પ્રેસિડેન્ટ છે ને રાજા છે, આમાંથી રાજા ચિઠ્ઠી ઉઠાવશે, જેનું નામ નીકળશે એની સાથે રાજા 1 મહિના સુધી પોતાની સાથે રાખશે, અથવા તો રાજા પોતાનું આખું રાજ્યનું કારભારું એને દેશે, અથવા તો રાજા પોતાના રાજ્યની અંદર અખંડ અને મોટો રાજમહેલ બનાવીને રાખશે. આવો ડ્રો હોય અને જેટલા લાખો માણસ હોય બધાના નામ એની અંદર હોય અને મોટો ઢગલો થયો હોય આખો, એમાંથી ઓલા રાજા કે પ્રેસિડેન્ટ આવીને 1 ચિઠ્ઠી ચૂસ કરે અને એની અંદર એ લાખો માણસની અંદર બેઠા હોઈએ, આપણે બેઠા હોઈએ
અને આપણું નામ આવી જાય, આપણું નામ આવી જાય અને ઓલા પ્રેસિડેન્ટ ઊભા થઈને ન્યા આવીને આપણને લાખો વચ્ચે હાર પહેરાવે, એ કેવી ઘટના વર્તે અનંત કોટી બ્રહ્માંડોની અંદર. અનંત જીવાત્માઓ, અનંત જીવાત્માઓ, થોડા ઘણા નહીં, અનંત, એ અનંત જીવાત્માઓમાંથી મહારાજે આપણને પસંદ કરી લીધા. પ્રસંગ મચ્છરિયા જેટલા પણ નથી, અનંત કોટી જીવો સામે આપણે બેક્ટેરિયા જેટલા પણ નથી. નરી આંખોએ દેખાઈએ એટલી આપણી કેપેસિટી કે ગણતરી નથી થાય એવી, એક જ બ્રહ્માંડમાં ગણીએ ને તોય આપણી કોઈ ગણતરી નથી થાય એવી. કારણ કે ગણતરી કોની થાય? હિમાલય જેવા હોઈએ તો કાંઈ ગણતરી થાય કે ભાઈ પૃથ્વી પર એક હિમાલય છે એમ. માઉન્ટ એવરેસ્ટ જેવા હોય તો ગણતરી થાય કે એક માઉન્ટ એવરેસ્ટ છે. પેસિફિક સમુદ્ર જેવા હોઈએ તો ગણતરી થાય કે પેસિફિક સમુદ્ર છે. એક સૂર્ય જેવા હોઈએ તો ગણતરી થાય ભાઈ બ્રહ્માંડમાં સૂર્ય એક છે, ચંદ્ર એક છે, પૃથ્વી એક છે. આપણે શું? કાંઈ નહીં, કશું જ નહીં. આમ આમ પતી જાય, હતાક નહોતા ખબર ને આપણે ધૂળ થઈ જઈએ એવા છીએ આપણે. છતાં પણ આવા દયાળુ મહારાજે વગર ડ્રોએ, ડ્રો નથી કર્યો, ચિઠ્ઠીઓ નથી ઉપાડી, બસ એની દયા થઈ ગઈ, એનો દયારૂપી ડ્રો, એની અંદર આપણા નંબર લાગી ગયા, આપણા સુધી મહારાજ આવ્યા, આપણને મળ્યા. આપણને મળ્યા છે આજે મહારાજ, મળ્યા છે. એવા મોટા છો મહારાજ, જીવન જાણો છો, તે મળ્યા છો મને આજ, જીવન જાણો છો. જોએ મહારાજ અર્ચા સ્વરૂપોએ અને મોટા પુરુષના રૂપમાં આપણને મળેલા ના હોત તો આપણે આવી રીતે બેઠા વાતો કરતા ના હોત, વાતો સાંભળતા ન હોત. આપણાથી આવી વાતો થાય છે ને વાતો સંભળાય છે, આપણાથી આવી રૂઢી ક્રિયાઓ પૂજા પાઠ ભજન આદિ થાય છે, એ જ એવું સાબિત કરે છે કે ભગવાનને, ભગવાનના મોટા સાધુ આપણને મળ્યા છે. ભગવાન આપણને અર્ચા સ્વરૂપોએ ને મોટાના મોટા સાધુના રૂપમાં, શાસ્ત્રના રૂપમાં આપણને મળ્યા છે. જો ન મળ્યા હોય તો આવી રૂઢી ક્રિયા થાય જ નહીં. જે રૂઢી ક્રિયા થાય છે ત્યાં પરમાત્માનો નિવાસ છે, છે ને છે. જ્યાં જેટલું રૂડું છે એ ભગવાન થકી જ છે, ભગવાન થકી જ. ભગવાન હોય, મળ્યા હોય તો જ થાય, મળ્યા જ છે. હવે તો એને રાજી કરવાના છે, મળેલા છે એને રાજી કરવાના છે. અર્ચા સ્વરૂપે મળ્યા છે, મોટા પુરુષ રૂપે મળ્યા છે, એમાં અખંડ છે, એમાં એમને રાજી કરવાના છે. આપણા સ્વભાવને બાજુ પર મૂકીને એને રાજી કરવાના છે. એની દયાનો વિચાર કરીએ ને એટલે સ્વભાવ મૂકી દેવાય. દયાનો જ વિચાર કે આવડા બધા, આટલા બધા, એમાંથી એને મને પસંદ કર્યો, મારા માટે આવ્યા, હવે તો મારે બસ મારા સ્વભાવ ટાળવા જ પડે. હવે તો મારે મારું મનનું ધાર્યું ના જ કરાય, હવે તો મારે ઇન્દ્રિયોના દોરાવ્યા ના જ દોરાવાય. કારણ કે હવે મહારાજે મારી પર આવી મોટી દયા કરી કે આ આવા ભયાનક કળિયુગની અંદર જો 200 વર્ષ પહેલા મહારાજ પ્રગટ ના થયા હોત. ખાલી કલ્પના કરો કે 200 વર્ષ પહેલા જો મહારાજ પ્રગટ ના થયા હોત આ પૃથ્વી ઉપર, તો આવી રૂઢી ક્રિયા, આવા રૂડા સાધુ, આવા રૂડા ધર્મ, આવા રૂડા શાસ્ત્ર, આવા નંદ સંતો જો ના આવ્યા હોત, અરે આજે જો ગુરુજી જેવા મોટા પુરુષો સંપ્રદાયમાં પ્રગટ ન થયેલા હોત. કેટલા બધા એવા મોટા પુરુષો છે આ સત્સંગમાં થઈ ગયા, આજે છે, ભવિષ્યમાં હશે, પણ એવા પુરુષો જો ન હોત તો માનો છો કે આ બધું હોત? કશું જ ના હોત. મારો ને તમારો જન્મ તો આ પૃથ્વી પર હોત, પણ આ જો આપણને ના મળ્યું હોત તો આપણા જન્મ લેવાનો કોઈ અર્થ જ નહોતો. ધમન શ્વાસ પૂરા કરત. આપણે આ પૃથ્વી પર જન્મ્યા અને જન્મ્યા અને આપણા 200 વર્ષ પહેલાં આવી રીતે મહારાજ અહીં આવી ગયા, આપણા માટે બધું ગોઠવી ગયા, નંદ સંતો શાસ્ત્રો રચી ગયા, આજે અક્ષરધામના મુક્તોનો યોગ આપણને આજે પણ મહારાજે દઈ દીધો, આ બધું ભગવાને કેટલું સરસ આપણા કલ્યાણ માટે ગોઠવ્યું છે, આનો જો વિચાર કરીએ ને તો આપણને લાગે મહારાજે મધ્યના 48માં કીધું, ધન દોલત દીકરા આદિ તો જીવને જન્મો જન્મથી મળ્યું છે. મધ્યનું 48મું વાંચીએ ધ્યાનથી, જન્મો જન્મથી મળ્યું છે. આજ જન્મે મળ્યું છે એમ નહીં, ધન દોલત આદિ તો મહારાજ કે આ જીવને જન્મો જન્મથી મળ્યું છે.
સ્ત્રી પુત્રાદિક પ્રથમના 21માં કે જે દિવસે વાંદરો થયો તે દિવસે કેટલી વાનરીઓ અને ભૂંડ થયો ત્યારે કેટલી ભૂંડણીઓ અને કેટલા દીકરા દીકરીઓ બધું જ મળ્યું છે. મહારાજ કે આ જીવને બે વસ્તુ નથી મળી. મધ્યના 48માં કહે છે બે જ વસ્તુ, એક ભગવાન વાસુદેવનું મહાત્મ્ય સહિત ચિંતવન, કહેતા ભગવાનની મૂર્તિનું ચિંતવન, અને બીજું બ્રહ્મવેતા સાધુનો સંગ. આ બે જ વસ્તુ જીવને નથી મળી, બાકી બધું મળેલું છે. હવે જે મળેલું હતું એ જ બધું પાછું મળ્યું છે. ધન દોલત દીકરા દીકરી આગળ મળ્યા હતા એના એ જ પાછા આ જન્મે મળ્યા છે. શું નહોતું મળ્યું? ભગવાનની મૂર્તિનું ચિંતન અને બ્રહ્મવેતા સાધુનો સંગ, બે નહોતું મળ્યું, એ આ જન્મે મળ્યું. હવે જે મળેલું જ હતું આગળ, એનું પરિણામ શું આવ્યું? તો કે જે મળેલું હતું આટલા જન્મોથી, આના કરતાં વધારે ધન દોલત મળેલા હતા, આના કરતાં વધારે પત્નીઓ મળેલી હતી, આના કરતાં વધારે પુત્રો ને પુત્રીઓ હતી, તો એનું પરિણામ શું આવ્યું? કે એ જે મળેલું હતું એના પરિણામે હજુ જન્મ અને મરણનું ચક્કર ચાલુ રહ્યું. એ જેટલું ઝાઝું મળ્યું એટલા ઝાઝા જન્મ ધર્યા, કારણ કે ઝાઝું મળ્યું તો બંધન ઝાઝું થયું. મહારાજે પ્રથમના 14માં સત્સંગીની સમજણને કેવી કેળવીએ કીધું છે. મહારાજ કે સત્સંગી છે, ભગવાનનો ભક્ત છે, એની સમજણ કેવી હોય? તો મહારાજના શબ્દોમાં મહારાજ એવું કહે છે કે એને જ્યારે, મહારાજ કે એને જ્યારે કોઈક ગ્રહસ્થના ધર્મ તો અતિ કઠણ છે, અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે, ગ્રહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે, બહુ ધન દોલત દીકરા દીકરીઓ બધાને ઢગલા થઈ જાય અથવા તો ક્યારેક બહુ દુઃખ પડે, ત્યારે તે એમ વિચાર રાખે જે રખે મારે આમાંથી બંધન થાય. બહુ સારું મળે તો મોટે ભાગે બધા એમ કે મહારાજની કૃપા છે, દયા છે, માનવી જોઈએ. કારણ કે બધું સાનુકૂળ હોય તો ભગવાન ભજાય, પ્રતિકૂળતામાં ભગવાન ભજાતા નથી. પરંતુ કેવળ એને જ મોટી દયા અને મોટી કૃપા માની બેસીએ. હા, એ કૃપાને દયા કેટલી કે એ બધું સાનુકૂળ છે તો આપણે સુખેથી ભગવાન ભજી શકીએ છીએ. જોબ વ્યવસ્થિત હોય, ઘર વ્યવસ્થિત હોય, ઘરવાળા વ્યવસ્થિત હોય, છોકરા બરાબર હોય, તો ભગવાન ભજવામાં સુખ આવે એટલે દયા છે. સમજવાનું છે ચોક્કસ દયા, પણ ભગવાન ભજવાની અંદર મને સાનુકૂળતા રહે છે એટલે એ દયા છે. એ મળ્યું છે એ દયા નથી. એવું મળ્યું છે કે જે મને ભગવાન ભજવામાં અનુરૂપ છે એટલે ભગવાનની દયા છે. ઘરવાળા સારા સ્વભાવના મળ્યા હોય તો દયા માનવી જ જોઈએ ને ભગવાનના. માથા મારે એવા મળ્યા હોય, ભગવાન ભજવા દેના એવા મળ્યા હોય તો ઉપાધિ જ ને. પણ આપણને સાનુકૂળ રહે એટલે દયા, પણ એ મળ્યા છે એ દયા નહીં. દયા કઈ છે? એ મને ભગવાન ભજવામાં મદદરૂપ થાય છે એ દયા. આ ઘર છે ને, એ સુખ ઘર છે તો મને ભગવાન ભજવામાં મદદરૂપ થાય છે એટલે દયા. મારી જોબ છે તો સુખેથી હું ભગવાન સંતો ભક્તોની સેવા કરી શકું, જઈ શકું, એ ભગવાનની દયા છે. એટલે જોબની દયા હું ગણી શકું. પણ કેવળ જો જોબ મળી હોય અને ભગવાન ના ભજાતા હોય, લાખો રૂપિયા ભેગા થતા હોય, તો હું એને મહારાજની દયા સમજતો નથી. ગ્રહસ્થની સમજણ આવી જોઈએ એવું મહારાજ કહે છે. રખે મારે આમાંથી બંધન થાય એવું જાણીને સંસારમાંથી ઉદાસ રહે. રખે બંધન થાય, કંઈક મળે તો દયા ચોક્કસ જાણે, પણ પાછો વિચાર કરે કે કદાચ ભગવાનનું ભજન કરતાં પાછી આ દયા આડી ના આવે, બંધન ના થઈ જાય, એવું વિચારે. અને ગ્રહસ્થને જ્યારે અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી ને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં. અનંત સુખ આવે, અનંત દુઃખ આવે ત્યારે સંતની અને ભગવાનની સેવામાંથી આડું અવળું મનને ડોલવા ના દે, નવરો ના પડે પછી. અને એમ સમજે છે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ મળ્યો છે, અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે, અને સાચો લાભ તો સંતનો સમાગમ મળ્યો એ જ છે. પેલું બધું સ્વપ્ન તુલ્ય, આવ્યું ગયું સ્વપ્નું છે, પણ સાચું તો મને આ મળ્યું એ જ છે. કલ્પ વૃક્ષ કો, ચિંતામણી કો,
એ ભગવાન ને ભગવાનના સંતનો સમાગમ છે. અહીં નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હે પ્રભુ, તમે હાજર રહો છો હરિજનના કષ્ટ કાપવા. આપણે એના પરથી આ વાત કરતા હતા કે આવી જો ભગવાનની કરુણાનો વિચાર કરવામાં આવે તો ભગવાન ભૂલાય જ નહીં. સ્વભાવ ટાળવા મહેનત કરવી જ ના પડે, ટળી જ જાય. કારણ કે આટલા બધા લાખો ને કરોડોમાંથી ભગવાને મને પસંદ કર્યો અને મારા માટે મહારાજ આવ્યા, મારા માટે આવો સમાજ રચ્યો. પર્ટિક્યુલર આપણે દરેક એવું વિચારે કે આપણા માટે આવો સમાજ રચ્યો, એના કરતાં પણ વિશેષ મારા માટે મહારાજે આવું રચ્યું. આવા સાધુ, આવા શાસ્ત્રો, આવા મંદિરો, આવા સત્પુરુષો પૃથ્વી પર રાખ્યા, આ બધું મહારાજે મારા માટે કર્યું. એક મારા માટે જ, મારી હામું જોઈને જ કર્યું કે હું 200 વર્ષ પછી 1980માં જન્મ લેવાનો છું, એ મહારાજે પહેલેથી જોઈ રાખ્યું. 1982માં, 1970માં, 1950માં જન્મ લેવાનો છું એ મહારાજે ગોઠવી રાખ્યું. પછી કે આ છે જીવાત્મા, એને હું એવો યોગ આપું જેનાથી મારા ધામને પામે. આ બધું ભગવાને ફક્ત મારી બાજુ જોઈને આટલો મોટો પ્લાન કર્યો. એવો વિચાર કરીએ ને, અમારા માટે કરતાય મારા માટે મહારાજે આટલું બધું ગોઠવ્યું, 6 મંદિરો કર્યા, આ કર્યું, શાસ્ત્રો રચાવ્યા, નંદ સંતો જોડે આટલો બધો દાખલો કર્યો, એનું બહુ મોટું પરિણામ. ગુરુજી આજે ડૂબકી ત્યાં લગાવે છે ગંગાની અંદર, વ્રત તપ કરે છે, આપણા માટે કરે છે, એક એ વિચાર છે. અને એક બીજું એક એવો વિચાર છે કે મને પોતાને યાદ કરીને આવું કરે છે. આપણી અંદર આપણે બધા આવી ગયા ને એક એક પર્ટિક્યુલર, તો મારા માટે, એ મારા માટે જે થાય ને એ વિશેષ પાછું વધારે અસર કરે આત્માને, અને એના સ્વભાવ ટાળવામાં એને મદદરૂપ વધારે થાય. સ્વામી કહે છે, બાપ પાડે જેમ બાળને ક્ષણો ક્ષણો એલી એ ખબર, તે થકી અધિક હે તે જન પાડો છો બહુ પેર. બાપ પોતાના બાળકને જેમ જાળવે ને પ્રભુ, ક્ષણે ક્ષણે લીએ ખબર, એના થકી પણ અધિક હેતથી કરોડો બાપનું હેત પ્રભુ તમે આપો છો, અને બહુ પ્રકારથી પ્રભુ તમે ખબર રાખો છો, પડે પડે ખબર રાખો છો, પડે પડે કરો પ્રતિપાડ. જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું, પ્રભુ તમે અમારી બહુ ખબર રાખો છો. સંતના સતરુ સંહારવા તત્પર રહો છો તૈયાર, અંતર બારે હરિભક્તના સદ્ય કરો છો સંહાર. પ્રભુ સંતના શત્રુ તમે સંહારવા માટે સદાય તત્પર રહો છો. સાધુના કોણ શત્રુ હોય? સાધુના શત્રુ તો બસ એક જ છે, જે ભગવાન ભજવામાં આડા આવે એ શત્રુ, અંદરના હોય કે બહારના હોય. ભક્તને કોણ શત્રુ આ જગતમાં? ભક્તને કાંઈ જમીન જાગીરો જોતી નથી, એને કાંઈ મોટી સત્તાઓ જોતી નથી. જે ભગવાનનો ભક્ત છે એને જ ભગવાન જોઈએ છે. તો ભગવાન ભજવામાં આડું કોણ આવે ભગતને? જે આડું આવે, દેહ આવે, દેહના સંબંધી આવે, કે અંદરના અંત શત્રુ આવે, એ બધાથી ભગવાન આપણી રક્ષા કરે છે. તો આપણને એમ થાય કે ભગવાન રક્ષા કરે છે તો ક્યારેક તો અંત શત્રુ આપણને સવાર થઈ જાય છે. કામ ક્રોધ લોભાદિક, એની સામે આપણે ક્યારેક તો હારી જઈએ છીએ, ક્યારેક તો એ આપણી ઉપર એનો ધ્વજ ફરકાવી દે છે. આવું જો સાધકને કે મુમુક્ષુને આવો વિચાર આવે આ વાત સાંભળીને, તો એટલો વિચાર કરવાનો કે મને કામ ક્રોધ લોભાદિક અંત શત્રુઓ છે કે બહારના શત્રુઓ છે, દેહ ને દેહના સંબંધી. ક્યારેક આ દેહ આપણને હુવાડી દે એવો છે, કે દેહના સંબંધી ક્યારેક અનુકૂળ ન હોય, તો એટલું વિચારવાનું કે 10 વખત મારે આવો પ્રસંગ થયો તો મને મારી જીત કેટલી વાર થઈ? તો વિચારશો ને તો એવું લાગશે કે 8 વખત તો જીતી ગયો, 2 વખત હારી ગયો, પણ 8 વખત જે જીતી ગયો એ મને કોણે જીતાડ્યો છે? મહારાજે. 2 વખત નથી જીતાડ્યો એના દુઃખમાં રહેવાની જરૂર નથી, પણ 8 વખત જીતી ગયો અને 2 વખત જ્યારે હારી ગયો છું ત્યારે પણ વિચારું તો એ મારા ગાફલપણાના કારણે હારી ગયા છે. મહારાજ તો બરાબર તૈયાર જ હતા કે મારે આને જીતાડી જ દેવો છે, પણ હું જ ઊંઘમાં હતો એટલે મહારાજે મને હરાવી દીધો. બાકી મારે જો મેં મહારાજને સહકાર આપ્યો તો મહારાજ મને જીતાડી દે, કારણ કે આગલી 8 વખત મહારાજે મને જ્યારે ચેત્યો ત્યારે હું મહારાજની ભેગા ભળ્યો, પણ આ 2 વખત હું જાણી જોઈને મહારાજથી દૂર ગયો એટલે પછી મહારાજ મારી પાછળ ફર્યા, પણ તોય હું મહારાજથી છુપાવા ગયો અને એની અંદર આ બધો પ્રોબ્લેમ થયો. વિચારીએ તો આવું જ નીકળે, પણ જો ભગવાનને આપણે સહકાર આપી દીધો હોય ને, કારણ કે મહારાજ શું કરે, આપણે કંઈ પણ આવે ને એટલે મહારાજ કે તું સાવધાન થઈ જા,
હવે સાવધાન થઈ જા, હવે આ આવ્યા છે શત્રુ, બરાબર તૈયાર થઈ જા. મહારાજ ચેતવી દે, પણ ચેતવી દે છતાં પણ જો ના ચેતે તો એ જીવનો વાંક છે. બાકી મહારાજ બાજી જીતાડી દે. જ્યારે જ્યારે પણ ભક્ત અને બહારના શત્રુ કે અંદરના શત્રુ આવે છે ત્યારે ભગવાન ઊભા જ છે બાજુમાં, ભક્તની બાજુમાં ભગવાન છે જ. અને જે હિંમત રાખે કે આવા મોટા મહારાજ, આવા મોટા સાધુ મળ્યા, કેમ આના આ અંતઃશત્રુ કે આ શત્રુથી હું ડરી જાઉં, તો એ હિંમત રાખીને જો મંડે તો ભગવાન એને જીતાડી દે, 100% જીતાડી દે. જ્યારે જ્યારે હાર્યા છે ને ત્યારે આપણી ગાફલતાના કારણે હાર્યા છે, આપણી આળસ અને પ્રમાદના કારણે હાર્યા છે, આપણે મહારાજ બાજુ જોવાનું ભૂલ્યા ને એટલે હાર્યા છે. બાકી ભગવાન બાજી જીતાડી જ દે, આપણાથી નથી જીતા એવી, જીતે મહારાજ જ. પણ મહારાજને સહકાર દેવો પડે, મહારાજની બાજુમાં એને છોડીને જવાય નહીં ક્યાંય, બસ તો એ જીતાડી દે એવા છે. હરિજનને હંમેશ હજારું વિઘન કરે છે વિબુધ, તેને અર્થે તૈયાર રાખ્યા છે ચાર કરે ચાર આયુધ. હરિજનને પ્રભુ હંમેશા વિઘન કરે છે, વિબુધ એટલે દેવો, દેવો વિઘન કરે છે. કયા દેવો? આ ઇન્દ્રિયોના દેવતાઓ બધા, એ બધા વિઘન કરે છે. એટલે અહીં વિબુધ લખ્યા કે પ્રભુ આવી રીતે વિઘન કરે છે, એને અર્થે તમે ચાર આયુધ સંઘ ચક્ર ગદા પદ્મ બધું રાખ્યું છે, એ પ્રભુ એની રક્ષા માટે જ તમે ચાર આયુધો રાખ્યા છે. ધન્ય ધન્ય સમર્થ ધની ધર્મનંદન ધર્મના બાળ, સુધર્મીના સ્નેહી છો છો અધર્મીના કાળ. પ્રભુ તમે સમર્થ છો, ધર્મના બાળ છો, સુધર્મીના સ્નેહી છો, જે સારો ધર્મ પાડે એના સ્નેહી છો, અને અધર્મી માટે તમે કાળ છો. જે સારો ધર્મ પાડે છે છતાં પણ ક્યારેક ભૂલો થઈ હોય એને ધર્મ તો પાળવો છે, એટલે અધર્મી ન કહેવાય. જેનાથી ભૂલ થાય છે ને એ અધર્મી નથી, એ છે ધાર્મિક. પરંતુ એ ભગવાનની સાથે રહી શકતો નથી જે ટાઈમમાં, જે ટાઈમમાં એ ભગવાનથી દૂર જતો રહે છે જીવાત્મા, ત્યારે એ અધર્મ કરી બેસે છે. પણ એની વૃત્તિ અધર્મ કરવાની નથી, એની વૃત્તિ તો એવી છે મારે ધર્મ કરવો છે. જે ભગવાનનો ભક્ત છે એની વાત છે, જગતનો જીવ છે એની વાત નથી. પણ જે ભગવાનનો ભક્ત છે, જેને સંસ્કાર છે, જેને એવો નિર્ધાર કર્યો છે મારે ભગવાનને રાજી કરવા છે, એ માર્ગે હાલ્યો છે. પણ હવે જન્મ જન્મનો એનો ઢાળો ઓલી બાજુનો છે, એટલે શું થાય, એ ચડવા જાય તો થોડો પડે, ચડવા જાય તો થોડો પડે, પડે છે. એટલે એને અધર્મ કરવો છે એવું નહીં, એને ચડવું જ છે. પણ જન્મો જન્મની ઓલી ટેવના કારણે, પેલા છે ને ખેતરેથી બળદ છૂટે ને તો સીધા ગામડામાં એના ઘરે જ જતા રહે, જ્યાં ઘર હોય ને એને રોજનો રસ્તો હોય ને, એટલે હાલ્યા જ જાય, હાલ્યા જાય, હાલ્યા જાય. હવે શું થાય, કોઈ દી ગાડું તમારે બીજી દિશામાં લઈ જવું હોય તો જે જગ્યાએ ટર્નિંગ પોઈન્ટ આવતો હોય ને એને જ્યાંથી ગામમાં ગરવાનું હોય ને તમારે લઈ જવું છે આજે આ બાજુ, તો જેને બળદ હાંક્યા હોય, જોયું હોય, એને ખબર પડે કે એને વાળવા એ બહુ કઠણ પડે. અને એ વાળો આમ તો પણ પાછા વળી વળીને એ આમ જ જવા મહેનત કરે કરે ને દાદા, હા. અને બહુ કરો ત્યારે માંડ માંડ, તો એ બાજુ જે જુદી દિશામાં લઈ જાઓ ને એ દિશામાં એ હાલે, તો એવા મરતા મરતા હાલે ઓલી બાજુ પર એને આમ ફોરો ચડી જાય કે આ ગમે દોડીને પૂકી જઈએ ઘેર, પણ આ દિશામાં વાળ્યા એટલે એને મજા ના આવે. હવે એને એટલી ખબર મારા માલિકને આધીન રહેવાનું છે, એટલે હાલે ખરા, જાય ખરા, માલિક આર ભોકાવે હાલે ખરા, પણ એને ઉત્સાહ ના આવે. પણ ઓલા ઘર બાજુ જવાનું આમ તમે કરો ને તો એને ઉત્સાહ આવે. એમ આ જીવને છે ને જન્મો જન્મથી વિષયો તરફનો ઉત્સાહ છે. હવે આ જન્મે ભગવાનને સાધુ મંડ્યા અને શાસ્ત્રો મંડ્યા, ભાઈ આમ વળો, એટલે વળી તો ગયા હિત છે એટલે. પણ આમ પેલો ઉત્સાહ ના હોય ને એટલે આમ પાછી નજર આમ રહે, એટલે થોડાક ક્યારેક આમ ઘરી જાય, એ પાછા પકડીને લઈ આવે શાસ્ત્રોને સાધુને ભગવાન પાછા આ દિશામાં લાવે. આની એટલી તો ખબર છે મારો માલિક છે ત્યાં જ મારું હિત છે, એટલી ખબર છે, એટલે પાછા હાલીને આવી જાય. આ જીવ એવો છે, સુધર્મીના ભગવાન સ્નેહી છે. હેતુ છો હરિજનના સદા સર્વદા સુંદર શ્યામ, નિષ્કુળાનંદના નાથજી વાલમ મારા વિશ્રામ. હે પ્રભુ તમે મારા હેતુ છો સદા, તમે પ્રભુ સર્વદા બધી જ રીતે જે કોઈ મારું સર્વસ્વ તમે જ છો. હે પ્રભુ માટે મારું શાંતિ પામવાનું સ્થાન, મારે પ્રભુ સ્થિર થઈને ઠરવાનું ઠામ આપ જ છો.
આવી નિષ્કુળાન સ્વામી કડવા 41ની અંદર અહીં પ્રાર્થના કરે છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ઘનશ્યામ મહારાજ.